ને મિત્રો મજામાં મિત્રો, આપણે એસટીઆઈ 2021ની જે હમણાં જ આજે જ પરીક્ષા જે લેવાની છે એના આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ. અને એમાં રિઝનિંગમાં આપણે યસ જે શોર્ટ વિડીયોઝ બને એટલા માટે બબે મિનિટના બબે જ પેલા સમ લઈ રહ્યા છીએ, અને ગણિતના આપણે 3 લઈએ છીએ આપણી રૂટીન પ્રોસેસ મુજબ. હવે જો એક સાંકેતિક ભાષા, હવે એગ્રીકલ્ચર આપ્યું છે અને એનો સંકેત આવો કંઈક આપ્યો છે, અને પછી પ્રોડક્શનનો શોધ આવું વારંવાર પૂછાય છે. પણ મિત્રો, તમને ખબર છે કે તમે લોકો શું કરશો, એ પછી એબીસી ડી ઈ એફ જી, ઓકે, જી પછી એ બી સી ડી ઈ એફ, બરાબર, બી સી ડી ઈ એફ, આટલા 5 જવા દીધું. જી પછી એચ આઈ જે કે એલ, ના નથી મેળ પડતો. તરત બીજું વિચારવાનું, કારણ કે સિમ્પલી વિચારો, આ એ ગણી લેવાનું 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, તો એ તો છે જ 1 2 3 4 5 6 7 8 9 10 11. મિત્રો, આમાં કંઈ બીજું હોતું નથી, પણ તમારી પ્રેક્ટિસ હશે ને તો ફટાફટ કંઈક ગોતી શકશો, ઓકે, આમાં આ જવાબ આવે. હવે જો થોડુંક ધ્યાનપૂર્વક વિચારો ને, તો નજીક નજીક કોણ દેખાય છે, તો ઊંધું વિચારીએ આપણે કે એ સાથે સી નજીક દેખાય, કંઈક બી વયો ગયું. જી પછી એચ પછી તો કે આઈ આવે, પછી આર પછી એસ પછી ટી આવે, આઈ જે કે, હવે જોવાની જરૂર નથી, છેલ્લે ઈ એફ જી, હા છે, ઓકે, પતી ગયું. તો હવે મિત્રો, સીધે સીધું પ્રોડક્શનમાં આપણે વિચારી શકીએ, પી પછી ક્યુ પછી આર, બરાબર, આર એસ ટી, હા કે ના, ઓ પી ક્યુ. હવે જો મિત્રો, આટલું કરીને તમે જોવો, આર ટી ક્યુ ક્યાં છે, હા છે, આર ટી ક્યુ હજી જવું પડશે, બરાબર, ડી એબીસી ડી ઈ એફ, બરાબર, ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ. હવે જો આર ટી ક્યુ એફ ડબલ્યુ, આર આ તો ગયું, આર ટી ક્યુ આઈ ગયું, આર ટી ક્યુ એફ ડબલ્યુ. પણ મિત્રો, એક મૂંઝવણ છે, શું કે આમાંથી એક પણ નથી કીધું ને, એટલે અહીંયા કંઈક ગોટાળો હોય તો, એટલે તમારે આગળ તો જવું જ પડશે, સમજાય છે મિત્રો. આ એક વસ્તુ ખાસ જોવાની કે કઈ વસ્તુમાં શું છે. ચલો વાંધો નહીં, સી ડી ઈ, બરાબર, સી ડી ઈ, ઓ પી ક્યુ આર એસ ટી યુ વી, ઓકે, પછી આઈ જે કે, બરાબર, આ રીતે તમે જાશો ખબર પડી જશે, આઈ જે કે, પછી મને લાગે છે આ બધું આવતું જ જાય છે, ઓ પી ક્યુ, પછી સીધું આમ કરો તો આજે એચ આઈ જે કે, એટલે એન ઓ અને પી, એટલે પછી છે ને, તમે આવું ન લખો તોય ચાલે, થોડુંક લખીને આમ જોઈ લેવાનું, પછી તો સીધું સીધું કરી શકશો આમાં, કે આમ જ જીધું એચ આઈ જે કે એલ એમ એન ઓ પી, બરાબર, અથવા તો અહીંથી પી ક્યુ આર આર એસ ટી, બરાબર, એટલે ઓકે. તો કહેવાની વાત એ છે મિત્રો કે આવા દાખલાની અંદર સ્પીડ કરવા માટે થોડું આવું કરવું પડશે, અને તમારી પ્રેક્ટિસ હશે, સ્પીડ થઈ જ જશે, એટલે બહુ ટેન્શન ન લેવાનું, પણ ઇઝી હોય. અને આવો તમે વારંવાર આવા જુદી જુદી પ્રકારના જોઈ લેશો, આપણા કેટલા બધા વિડીયો એટલે તો મૂક્યા છે, એકવાર બધા જોઈ લો, સ્ટાફ સિલેક્શનથી માંડી બધે તમને કામ આવી જશે, તો મજા આવી. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો. આ તો મેં સ્પેશિયલ વિડીયો આના બનાવેલા છે, અને એ જ બિલકુલ પૂછાયેલું છે, ડાયરેક્ટ આના જવાબ તમને મળી જાય, અને તમે જવાબ આપી જ દીધો હશે બિલકુલ, કે એ જવાબ 11 છે. કારણ કે તમને આ ખબર છે કે અરીસામાં શું, પછી નદીના પ્રતિબિંબમાં શું, અચ્છા બંનેમાં આવતા હોય શું, તો એ બધા મેં મૂકેલા છે. પણ મિત્રો, જે સાવ નવા છે એમના માટે વાત કરું, કે દાખલા તરીકે તમે જ્યારે એ લખો છો અને તમે અહીંયા અરીસો રાખો છો, તો મિત્રો થાય છે શું કે આ એનું પ્રતિબિંબ, જેમ કે આ આમ છે તો અહીંયા આમ દેખાય, પછી આ આ બાજુ છે તો આ બાજુ દેખાય, પછી આ લીટી તો એમ જ દેખાય, મતલબ કે એ છે એ અરીસામાં એ જેવો જ દેખાશે, તમે ટ્રાય કરજો. પણ બી માટે શું થશે, તો બી માટે એવું થશે કે તમે બી અહીંયા રાખો છો તો આ બી છે એ તમને આમ દેખાશે, એટલે કે બી છે એ નહીં આવે, તો અરીસા માટે આવું છે. પણ મિત્ર, જો નદીની વાત હોય તો તમે તરત કહેશો કે સર, જો બી અહીંયા આમ હોય તો નદીની અંદર કેમ, આ નદી છે ધારો કે, તો એમાં બી આવો જ દેખાય, સમજાય છે વાત, તો નદીના પ્રતિબિંબની અંદર બી આવે. મિત્રો, એક હોમવર્ક આપી દો, ચલો શોધી લેજો કે નદી, આ તો 11 તમે ગોતી લ્યો કે ક્યાં ક્યાં છે એ પણ લખો કોમેન્ટ્સની અંદર, અને નદીના પ્રતિબિંબમાં ક્યાં છે એ પણ લખો, અને હા વિડીયો જોયા વિના, અને એ પણ શોધી લ્યો કે બંને એવા કેટલા મૂળાક્ષર છે કે જે બંનેની અંદર, મતલબ કે અરીસામાં પણ સેમ દેખાય, નદી પ્રતિબિંબમાં પણ સેમ દેખાય. ચલો ગોતો ગોતો ગોતો, તો વિશ ઓલ ધ બેસ્ટ. ચલો કોમેન્ટ્સની રાહ જોઉં છું કે તમે લોકો કેવો પ્રયાસ કરો છો, અને મિત્રો એકવાર પ્રયાસ કરશો ને તમને ક્યારેય ભૂલાશે નહીં, એટલા માટે હું તમને હોમવર્ક આપું છું. ચલો તમારી કોમેન્ટ્સની રાહ સાથે આવજો.